મહુવા નજીક માઇનિંગ વિવાદ વધુ અને વધુ વકરી રહ્યો છે. મહુવા પંથકના 5 ગામ સજ્જડ બંધ છે. ખેડૂતો પર દમનના વિરોધમાં આ ગામ બંધ છે તો 5 ગામોમાં શાળા અને બજાર પણ બંધ છે. ધરપકડ કરાયેલા 38 ખેડૂતોને છોડવાની માંગ આ તમામ ખેડૂતો કરી રહ્યા છે, જેઓ નીચા કોટડા ગામ ખાતે એકત્ર થયા છે. મહિલાઓ પણ આ તમામ વિરોધમાં જોડાય છે. મહુવા નજીક માઇનિંગ વિવાદ વધુ વકરી રહ્યો છે. ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અને આ ઘર્ષણ બાદ પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો અને તેના સંદર્ભે જ પોલીસે લાઠીચાર્જ અને ટીયરગેસના સોઇલ છોડવાની પણ ફરજ પડી હતી. આ મહુવા પંથકના 5 ગામ સજ્જડ બંધ આ મામલે છે, ત્યારે ખેડૂતો પર દમનના વિરોધમાં અત્યારે તો આ ગામના તમામ લોકો, લગભગ આસપાસના 5 ગામના તમામ લોકો વિરોધ નોંધાવી રહ્યા છે. શાળા અને બજાર પણ બંધ રાખવામાં આવ્યા છે. 38 ખેડૂતોની ધરપકડ કરવામાં આવી છે. તેમને છોડવા માટેની માંગ આ તમામ ખેડૂતો કરી રહ્યા છે. નીતિન ગોહિલ અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. નીતિન, આ બંધને પ્રતિસાદ કેવો મળી રહ્યો છે? જી ચોક્કસ સંજીવની, જણાવી દઉં આપને કે આ જે માઇનિંગ નો મામલો છે તેમાં ગઈકાલે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. ચોક્કસ કહી શકાય કે ખેડૂતોની એક એવી માંગ છે કે જે મેથાળા બંદરો છે તે બાંધે, તેના બદલે જયારે અલ્ટ્રાટેક સિમેન્ટ છે તે કંપનીને ગવર્નમેન્ટ દ્વારા માઇનિંગ માટેના 13 ગામોની જે વિવિધ જમીનો છે તે ફાળવવામાં આવી છે, તેમાં 10 ગામો છે તે વિરોધમાં જોડાયા હતા ગઈકાલે. તેના દ્વારા રેલી કાઢવામાં આવી હતી આના વિરોધ અંગે, પરંતુ કાંઈક ને કંઈક ઘર્ષણ સર્જાતા આ પરિસ્થિતિ તંગ બની હતી અને પોલીસે 50 થી વધુ ટીયર ગેસો છોડ્યા હતા અને ઓવરઓલ હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો. તેમાં અસંખ્ય લોકો ઘાયલ થયા હતા, જેમાં 38 લોકોની સામે અલગ અલગ કલમો દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે અને તેમને છોડાવવા માટે થઈને ખેડૂતોએ આજે ફરી વખત મૌન રેલી અને ધરણાઓ યોજી છે અને ઓવરઓલ જે આજુબાજુના પંથકના જે ગામો છે તે ગામો સંપૂર્ણપણે બંધ રહ્યા છે, શાળાઓ પણ બંધ રહી છે અને ખેડૂતો એવી માંગ કરી રહ્યા છે કે જે અલ્ટ્રાટેક સિમેન્ટને જે માઇનિંગ માટેનું કામ આપવામાં આવ્યું છે તે કામ બંધ કરે અને ત્યાં બંધારો ફરીવાર બનાવવામાં આવે જેથી ખેડૂતોની જે જમીન છે તે ફળદ્રુપ થાય અને જે ખેડૂતોને ગઈકાલે જે ધરપકડ કરવામાં આવી છે તેમને મુક્ત કરવામાં આવે. જી નીતિન, જે ખેડૂતો અત્યારે વિરોધ નોંધાવી રહ્યા છે, લગભગ 5 ગામના ખેડૂતો ભેગા થયા છે, તેઓની એક માંગ એ પણ છે કે 38 જેટલા ખેડૂતોને છોડી દેવામાં આવે. જ્યારે આ વિવાદ થયો ત્યારે ગ્રામજનો અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ થયું હતું, પોલીસ પર પથ્થરમારો કરતા પોલીસે પણ સામે કડક કાર્યવાહી કરી હતી. જો આ ખેડૂતોને છોડવામાં નથી આવતા તો આ ગ્રામજનો બીજી શું ચીમકી આપી રહ્યા છે? ક્યાં સુધી આ બંધ રહેશે? જે ચોક્કસ ગ્રામજનો દ્વારા એવી પણ ચીમકી આમકી આપવામાં આવી છે કે તેઓ ગાંધીજીના માર્ગે આંદોલનો કરશે, સભાઓ કરશે અને રેલીઓ યોજશે ત્યાં સુધી આ તેમના જે ખેડૂતો જે લોકો અને ગ્રામજનોને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેમને છોડવામાં નહીં આવે. પરંતુ કાંઈક ને કાંઈક બંને પક્ષ તરફ જે જાણા બંને પક્ષ તરફ એટલે કહી શકાય પોલીસ અને ખેડૂતો તરફ જે ઈજાઓ થઈ છે તે ઈજાઓને લઈને પોલીસ પોતે એવા આક્રમક મૂળમાં છે કે પોલીસે 307 સુધીની કલમ પણ આ ખેડૂતોની માથે લગાવી છે, એટલે ચોક્કસ કહી શકાય કે ગંભીર ગુનાઓની કલમો પણ પોલીસ દ્વારા લગાવાઈ છે, એટલે મામલો કંઈક ને કંઈક તાત્કાલિક શાંત પડે તેવી કોઈ શક્યતા જણાતી નથી અને પોલીસ આ અંગે ઢીલું પણ મૂકવા માંગતી નથી. બિલકુલ નીતિન, માહિતી માટે આપનો આભાર. તો પોલીસે તો આ ગ્રામજનો અને આ જે લોકોએ કાયદો હાથમાં લીધો હતો તેમના વિરુદ્ધ કડક કલમ લગાવી છે અને હાલ તો આ તમામ ખેડૂતો જે ધરપકડ કરાયેલા છે, જેઓને છોડવા માટેની માંગ સાથે આ ખેડૂતો સજ્જડ બંધમાં જોડાયા છે.